ઇતિહાસ છે કે એક વખત 1937 જે અહીંયા વાત કરી એની જરા ડિટેલમાં આ લોકોને વાત કરું કે કસ્તુરબા ગાંધીને એક વખત એમને હાઉસ એરેસ્ટ કરવા પડ્યા હતા. તો એ હાઉસ એરેસ્ટ અહીંયા કરવામાં આવ્યા હતા 1937 વેન ધી કસ્તુરબા વોન્ટેડ ટુ બી એઝ અ હાઉસ એરેસ્ટ. ગાંધીજી વાઇફ શી વોઝ કેપ્ટ ઓવર હિયર ઇન 1937. ધીસ ઇઝ ધી ટાઉન બીકોઝ ઇટ ઇઝ નિયર ટુ રાજા. તો આ સણસરા ગામમાંથી છોકરાઓ સારા એન્જિનિયર આર્કિટેક્ટ થાય, ભણ્યું સારું ભણી શકે, દુનિયામાં ટ્રેનિંગ લઈ શકે, દુનિયામાં જઈ શકે. એટલે આ સ્કૂલ બનાવવામાં જેમાં રૂપારેલ ફેમિલીનો શું હેતુ છે? હેતુ શિક્ષણમાં પાયો મજબૂત કરવાનો એમનો હેતુ. એ કેનેડામાં છે, એ જન્મમાં છે, ઇન્ડિયામાં નથી જન્મ. આફ્રિકામાં એમને જન્મ લીધો, એને આફ્રિકા એના ફોર ફાધર્સ એટલે એમના દાદા દાદીઓ ઇન્ડિયાથી ગયા હતા, એને આજે એને ભારતમાં રસ પડ્યો, તમે કલ્પના કરો. અને એ કુટુંબમાં રસ પડ્યો તો ચાર સ્કૂલો અમને એમના ફાધર ગયા વર્ષે આવે આ વિચાર જોરથી ચાલી આમ નો હાલ્યા હજી રોડથી જોયા હજી થકી ગયા. એવી જો આપણે સ્કૂલ આપે તો હવે આપણે બીજી તાલીમ પડવાની. ભણશું એમ બોલવાનું જોરથી, એમને કાને ઉતરજો કે અમે બરાબર ભણવાના. બોલો ભણજો ભણશું. આ સણસરા પ્રાથમિક શાળાનું કેમ્પસ હવે એવું બન્યું છે કે જેમાં દાતાશ્રીઓનું યોગદાન છે, ગ્રામજનોનું યોગદાન આ કેમ્પસની અંદર આ બધા વૃક્ષો ને એવું વાવીને કર્યું છે, તેમજ સરકારશ્રીનું પણ યોગદાન. આ બધા યોગદાનની વચ્ચે જ્યારે આવું સરસ મજાનું બિલ્ડિંગ અને સરસ મજાનો આવું કેમ્પસ બન્યો હોય ત્યારે એક શિક્ષક મિત્રોને વિનંતી કરવાની કે હવે આપણી જવાબદારી ખૂબ વધી જાય છે. એક સારી ભૌતિક સગવડતા મળી ગઈ છે, પણ માત્ર ને માત્ર શાળાની અંદર ભૌતિક સગવડતા મળવાથી બધું પતી જતું નથી. અહીંયા જે કામગીરી કરવાની છે આપણે પૂરી કરવાની છે. આ શાળાની અંદર, આ જ કેમ્પસની અંદર બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળે એવા પ્રયત્નો હવે આપણે કરવા પડશે. દાતા તરફથી દાતાશ્રીઓ અહીંયા બેઠા છે, પ્રભુને પ્રાર્થના કરીએ કે દાતાશ્રીઓને આવી શક્તિ આપે કે આવા બિલ્ડિંગો પુષ્કળ બનાવે, આવું પુષ્કળ દાન આપે. કારણ કે અમને પ્રભુ એવી શક્તિ આપે, હજુ આવા બિલ્ડિંગો બનાવ્યા કરે, અમારા બાળકોને લાભ મળ્યા કરે. બીજી વાત એ કે અહીંયા જે શિક્ષણ મેળવવાના છે જે બાળકો, એ બાળકો ખૂબ ભણી ગણીને આગળ વધે, સણોસરા ગામનું નામ રોશન કરે, દેશનું નામ રોશન કરે. જયમલભાઈ રૂપારેલ, પ્રભુદાસભાઈ શ્રીમતી વિદ્યાબેન રૂપારેલ પાંચ સંતાનોમાં સૌથી મોટા, તેમનો જન્મ યુગાંડામાં થયેલો હતો. તેઓ બધો અભ્યાસ માટે યુકે ગયા અને ત્યાંથી જયમલભાઈના માતા પિતા પણ યુકેમાં સ્થાયી થયા અને ત્યારબાદ તેઓ કેલકેરી કેનેડા ગયા. 1977 જયમલભાઈ બિઝનેસ યુનિટમાં ગ્રેજ્યુએટ થયા અને ચંદ્રકાંતભાઈ તથા શ્રીમતી પુષ્પાબેન મહેતાના પુત્રી રૂપાંતરબેન સાથે યુકેમાં લગ્ન નથી જોડાયા. કેલગીરીમાં ત્યારબાદ ઓટોમેટિક ઇન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક વ્યવસાય કર્યો. શ્રી જયમલભાઈના પુત્ર શ્રીજી રાજને કેનેડાની ફોર્ડ યુનિવર્સિટીમાં, ત્યારબાદ યુકેની યુકે કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરી માસ્ટર ઇન બિઝનેસ ડિગ્રી મળી. યુવાન વયે પણ તેઓ માનવતાનો ઉમદાર કાર્ય કરે છે તે આપણે જોઈ રહ્યા છીએ. શ્રી જયમલભાઈ અને શ્રી રૂપાંડેબેન ચિરંજી સારિકા, ચિરંજી બેલા અને ચિરંજી રામ પૌત્ર પૌત્રીઓ છે. ચિરંજી રાધિકાના લગ્ન શ્રી રોહિત શુક્લ સાથે થયા છે અને તેઓ તેમના ત્રણ સંતાનો સાથે યુકેમાં રહે છે. શ્રી રાધા રૂપારે ન્યુયોર્કમાં લીડરશીપ એન્ડ લર્નિંગ ઓફ ટી ફોર ઓલ સંસ્થાના સંઘીય ડિરેક્ટર છે અને ત્યાં પણ બેઠા બેઠા તેની સંયુક્ત સંસ્થાઓ ભારત સહિત વિશ્વની 30 દેશોમાં કાર્ય કરી રહ્યા છે. આ સંસ્થા તેમની એનજીઓ મારફત જરૂરત કાળ નવી શૈક્ષણિક પ્રોત્સાહન અને આ કાર્ય માટે સમર્પિત ઉચ્ચતી નવકૃત્વ પ્રાપ્ત કરે. રાજ્યભાઈ 2000 અંતર્ભાગમાં
અંતના ભાગમાં કેન્દ્રીય થિયેટર સાથે અમેરિકામાં લગ્ન કર્યા અને તેઓ ન્યુયોર્કમાં થિયેટર આમ વર્તન અને બાળકૃષ્ણના ઉત્કર્ષના ચાહક કેનેડામાં રૂપારેલ પરિવારની વર્તમાન ત્રણ ત્રણ પેઢીએ પ્રોજેક્ટ લાઈફના માધ્યમથી શાળા નિર્માણના કાર્યક્રમમાં પ્રેરક યોગદાન આપ્યું છે. એક વિરલ પ્રેરક પ્રત્યે ઘટના છે. 2001થી જ્યારે અર્થક્વેક આવ્યો, ધરતીકંપ થયો, ત્યારથી 10-11 દિવસે સ્કૂલ બનાવી સરકાર તેને સમર્પણ કરીએ છીએ. આજની એક નામ એવી ઘટના છે કે એક જ પરિવારે ચાર સ્કૂલમાં ચાર ચાર લગાવી દીધા. એક જ પરિવારે રૂપાણી પરિવારે ચાર સ્કૂલો આપી 2001થી 11 સુધીમાં અને ચાર ચાર લગાવી દીધા. કેમ કે મુખ્ય શાળાઓ હતી શ્રી શૈલેષ પ્રભુદાસભાઈ રૂપેરલ પ્રાથમિક શાળા, જથાપર ગામ જ્યારે જાતો ત્યારે જોશો રમે, શ્રીમતી વિદ્યાબેન પ્રભુદાસ રૂપાલ પ્રાથમિક શાળા ચારણ સુધીમાં છે, જે અમે હમણાં 6 ડિસેમ્બરે ઉદઘાટન કર્યું. શ્રી રૂપાલબેન જયમલભાઈ રૂપાલ કેનેડા પ્રાથમિક શાળા ધનોત્રા અત્યારે થઈ ગયું તમે જાણો છો. અને ગઈકાલે શ્રી રાજ્યમ જયમલ રૂપાલ કેનેડા પ્રાથમિક શાળા લીલાકા ગામે ગઈકાલે કરવામાં આવ્યું હતું. આ રીતે કાર્યક્રમ પછી પૂર્ણ થાય છે. 2001થી આપણે સ્કૂલનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે અને આજે આપણે આ પાકાતની શાળાનું અનાવરણ કરીએ છીએ. અને આ સ્કૂલમાં આપણે ઘણા બધા 3-4 વખત પ્રોગ્રામ કરશું. વર્ષમાં 3-4 વખત અમે આવશું, સ્કોલરશીપનો પ્રોગ્રામ કરશું, દીકરીઓ માટે ખાસ સ્કોલરશીપનો પ્રોગ્રામ કરશું. કારણ કે આજે જો દીકરીઓ ભણશે ને, દીકરો તો એક ઘર કુળદીપક કહેવાય છે, પણ દીકરીઓ તો આજે બે ઘર તારે છે, એના પિયરનું અને સ્વસુરનું. અને કહેવાય છે ને, દીકરીઓ બે ઘર નથી પણ એને બે ઘર છે. એટલે દીકરીઓને ખાસ આજે મારે વિનંતી કરવાની છે, કારણ કે હું અહીંયા આ સાઈડમાં જોઉં છું તો ઘણી બધી દીકરીઓ વધારે લાગે છે. તો આજે આ દીકરીઓ બધી મને વચન આપો કે અમે ખૂબ ભણશું, ખૂબ આગળ આવશું અને અમારા પરિવારને ખૂબ ઉપર લઈ આવશું. બોલો બોલો. મુખ્યમંત્રી કોણ છે ખબર છે? આપણા એક વખત ના પ્રધાનમંત્રી હતા, કોણ હતા? વેરી ગુડ. એટલે તમને ખબર છે કે કઈ દીકરીઓ સ્ત્રીઓ જેવી તેવી નથી, આખો દેશ હલાવે છે, આખું રાજ્ય હલાવે છે. ખાસ બાળાઓ ભણજો, દીકરાઓ ભણજો, અબ્દુલ કલામ થાજો, સાયન્ટિસ્ટ થાજો, ડોક્ટર થાજો, એન્જિનિયર થાજો અને તણોસરા ગામને એક નવી ઊંચાઈ ઉપર લઈ આવજો. Now you have a beautiful school, so remember children to study hard and to be good to your teachers. And especially for the girls students, you see today here, we have all these girls, my mom, Priya, my sister, myself, and little Sarika, and all of us have studied hard. So remember, especially for the girls, study hard, because if you do, you'll have all the opportunities in the world. And thank you to Project Life for all the good work that you do. હું બહુ ખુશ છું કે અમે તમને મળવા આવ્યા છો, એસ્પેશિયલી તમે છોકરાઓ. મેં સારિકાને જોવા મળે કે તમે સરખા જ છો, એને એક ચાન્સ છે એ સ્કૂલમાં જાય ને તમને હવે એક ચાન્સ છે સારી સ્કૂલમાં જવાની. તો મને એક ચીજ કેવું છે કે તમે તમારા સપના મોટા રાખજો. તો તમારા સપના મોટા હોય તો તમે આગળ જાશો. દરેકને સમજાય છે ને?
સમજ પણ છે મને. તમારા સપના મોટા હોય તો તમે આગળ જાશો, ને તમારા હાથમાં શું છે અમને બતાવજો, તો એ રાખજો ને તમારા સાથે જ રાખજો, ને એ દરરોજે તમે જોવો તો તમને માઇન્ડમાં રાખજો કે તમારા સપના મોટા હોય ને તમે આગળ આવશો ને યુકે આવશો અમારી પાસે પ્લેનમાં. Wanted to say that in the US we grow up saying everyone is equal, and in India we learn to respect elders, respect everyone. And I think growing up in the US, but being Indian, you know that both are correct. You have to respect everyone, but know that you can speak up and speak your mind to elders, even if you are small. And this is a beautiful village full of love. And thank you. We will learn from you as much as we hope to teach you what we've learned. Namaskar. Today we have built a building for you to study in, but the building is nothing without the students. We have never seen a film or in a cinema or Bollywood just about a building. It's always about the people. If we were to watch a film just about a building, it would be very boring. It is now your chance to tell all the stories that come from this village that will spread over the next 15 and 20 years. Today we heard people talk about being doctors or engineers or scientists, but there are so many other things that you can become. The dancing is important, sports is important. It's important that you are educated and be well-rounded in all occasions so you can follow your dreams regardless of what they are. Don't forget that now is your time to shine. And today, tell one friend what your dream is so they can remind you to study to achieve those dreams. And one day we hope that more than just one of you can come to Canada or America or the UK to build a school for those that need it in our country. For my parents, it was a dream to be able to give to those that need it. And today, the village has shown such appreciation for this, and I can see that it makes them very happy. And although we will come to visit, tomorrow we will leave. So now, the school is built, and what happens will be not only the students, but the parents and the community that will make it successful. And nothing will make me happier that in 5 or 10 years, when we're using our mobile phone to read the news on the internet, we can see that so many successful people have been written about that come from this village in this country. Thank you. To all of you, bata gamwaraya marwatu saraswagat kairu. Thank you, boys and girls. Tamne aapno fine program kairu, ane haji next item we are waiting for. Ane chokra pe tamne badi advice aipi the, the youngsters, e loko nu badu sambhli ne tamne agar nikli jao. તમને સરસ બિલ્ડિંગ આપ્યું, હવે તમે એકદમ મહેનત કરી ને છોકરાઓ પ્લીઝ તમે બધા આગળ નીકળી જાઓ. જય શ્રી કૃષ્ણ. મને તો ખાલી બે શબ્દો માટે કીધું છે આ બધા. હું છે ને, તમે ગઈકાલે એક સ્કૂલ હમણાં કરી લીલા ખા ગામમાં, એ ગામમાં રાજે જયમલ રૂપારેલની સ્કૂલ એને કરી. એ મારા દીકરાએ જ કરી, પણ જરા બધું બોલી ગયા એટલે મને કીધું કે થોડું ઓછું બોલજો. અને મને મારું ગુજરાતી સાવ કાચું છે, સાવ કાચું છે મારું ગુજરાતી, કારણ કે અમારી દીકરી બધી એનાથી કાચું છે. બે શબ્દો બોલો. ખાસ કહું છું કે આ સ્કૂલ છે ને અમારી નથી, અમે તો ખાલી જે કમાણ થોડો હતો અંદરથી અમને થયો અમે આપીએ તમને સ્કૂલ. સ્કૂલ તો તમારી છે, એક એક તમારી છે, અને વડીલોની એ છે, છોકરાની પણ કારણ કે વડીલો તો સામાન્ય, કારણ કે વડીલો કેસે તો છોકરા ભણવા આવશે. અમે એક છોકરાએ હમણાં મોજમાં બોલ્યો કે મારે નથી ભણવું. કોણ તો એ? હા, હવે જો મારે નતું ભણવું એટલે મારા બધા વડીલોને બધે કીધું કે જાઓ કરો. અને અમારા એક ચીજ હતું ત્યારે, અમારા જે
ટીચર છે ગુરુ એટલા સારા હતા એટલે ધક્કો મારીને માન માન ભણ્યો. તમારા ટીચર્સ એ મારા ટીચર્સ હોય તો અત્યારે તો ખાલી મેં એક ડિગ્રી કરી તો બે ડિગ્રી કરું એટલે બધું સારા છે ટીચર્સ. અમે એક વર્ષ પહેલા આવ્યા હતા તો તમારા ટીચર્સ કામ કરતો એ તમને કહું છું. અને જે છપરું બોલ્યો કે મારે નથી ભણવું એવી રીતે તમારે બોલવાનું, તમારે દિલથી બોલવાનું. કારણ કે તમે નહીં આગળ બોલો છોકરાઓ, તમે નહીં બોલો તો પછી શું થશે કે તમે શાય રહેશો. અને એક ચીજ કહું છું, અને અમે ગાડીમાં વાત કરતા હતા કે એક એક તમારા છે કે તમે અમે તમે એમ કીધું કે હું આમ આ મારા મા બાપ છો એ તમે એમ તમે એમ કીધું કે હું જન્મ લઈશ મારા મા બાપ આ થશે એ તો તમે નહોતું કહ્યું ને બરાબર. તમારો જન્મ થયો એમ કીધું કે મારું નામ આ થશે સચિન તેંડુલકર થશે તમે નહોતું કીધું ને. તમારા મા બાપે નામ આપ્યું એ તમે તમારું છે બરાબર. હવે એ તમને વાત કરું છું કે આગળ જતા હવે તમે જે કરો છો એ હવે તમારા ઉપર છે. બોલો, ક્વેશ્ચન કરો, તમે ટીચર્સ ટીચર્સને સાંભળો અને આગળ આવો. ખાલી અમને એક જ વેચ છે કે તમે એટલું બધું ભણો અને તમે આગળ આવો અને તમે મા બાપને સવાલ પૂછો, ટીચર્સને સવાલ પૂછો અને એમ કરી આસ્તે આસ્તે તમે આગળ આવો. મને ઓછું બોલવાનું કીધું છે તો તમે કહું છું કે મંત્રીઓ ફટાકડા હતા તો પછી જો હું જોવા ગયો. અને બીજું એક મને મને વધારે શું વાલું લાગી ગયું, ખાલી અમે જ નથી આપ્યું, આ એક તો એક બધે મદદ કરી છે જે મેં જોયું ને આજે ખાલી અમને અમને સાથ આપ્યો છે. તમે થેન્ક યુ બધા, તમે નાની મોટી ચેન્જ કર્યું છે ને એ એટલો આનંદ થયો છે. કારણ કે મારા સરને કીધું કે અમે અહીંયા છીએ આજે, કાલે અમે નથી, સ્કૂલો સંભાળવાળા તમે જ છો અને તમે છોકરાને આગળ કરશો. અને તમારા જે છે ભણતર અમે લાસ્ટ યર અમે આવ્યા હતા તેને જોયું અને આ પ્રજ્ઞા એજ્યુકેશન અમે થોડું જોયું, તમે ટીચર્સે દેખાડ્યો એટલો અમને આનંદ થયો કે તમને એટલો બધો એડવાન્ટેજ છે. તમે લેજો છોકરા, એડવાન્ટેજ લેજો. મને છે ને અમે આવ્યા મને લાઈફ લોકોને થેન્ક કરું છું. શશિકાંતભાઈ છે, સંતનભાઈ છે, ઋષિકેશ, આખી લાઈફ ટીમ છે. એક હોય એ લગા એમ કરે કે લગા તમને સરસ નિશાળ બધું ઊંચી કરી રહી. તમે ભણો, ટીચર્સને લાગે કે આ છોકરાને ભણાવે છે, વરસાદ આવે તો ભણી શકે, તમે ક્લાસમાં જઈ શકો અને બધાને મારો આભાર. થેન્ક યુ વેરી મચ ફોર ધેટ. અને જે બધા સરપંચ છે અને બધા તમે બધા કરો છો, અગેન મારો આભાર.